હિંમતનગરના રોટરિયન પિતા દ્વારા પોતાના ડોક્ટર પુત્રના 23મા જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી 23 બોટલ રક્તદાન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 23 વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા. સતત લોકસેવાની પ્રવૃત્તિ કરતી હિંમતનગરની રોટરી ક્લબના રોટરિયન પ્રવીણભાઈ પટેલના સુપુત્ર ડોક્ટર મેહુલના 23મા જન્મદિન નિમિત્તે રોટેરિયન પ્રવીણભાઈ પટેલે મહેતાપુરા ઈડર રોડ ઉપર આવેલ રેલવે ક્રોસિંગ પાસેના વિશાળ પ્લોટમાં રોટરી ક્લબ હિંમતનગરના પ્રમુખ રસિકભાઈ પટેલ, ક્લબના હોદ્દેદારો અને સભ્યો તેમજ દાદા પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલની ઉપસ્થિતિ અને સહયોગથી 23 વૃક્ષોના રોપાનું વાવેતર કરી તેનું જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાદાશ્રી નાથાભાઈ પટેલનો પરિવાર તેમજ હિંમતનગર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના યુવાનોએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત ઉમા વિદ્યાલયમાં ડોક્ટર મેહુલ ચોપડાના 23મા જન્મદિન નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 23 બોટલ રક્ત પણ એકઠું કરવામાં આવ્યું હતું. આમ ડોક્ટર મેહુલ તથા પરિવારજનોએ જન્મદિનની ઉજવણીમાં ખોટા ખર્ચાઓ નહીં કરતા જેમના લોહીમાં સેવાના સંસ્કારો છે એવા દાદાના વારસદારોએ રક્તદાન તથા વૃક્ષારોપણ કરી ઉમદા પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે રોટેરિયન રમેશ ગાંધી, પ્રફુલભાઈ કાથાવાળા, ગૌતમ દોશી, ભરતભાઈ પટેલ, મોહનભાઈ પટેલ તથા ઉમા છાત્રાલયના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.